ગત 4 એપ્રિલના રોજ વડતાલની ગાદરી માટે યોજાયેલ ચૂંટણીમાં સુરતમાં બોગસ વોટિંગ કરાવનાર અને બોગસ ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડ બનાવનાર મુખ્ય હરિભક્તની કતારગામ પોલીસે ધરપકડ કરતા આવા લેબાગો સામે કડક પગલાની માંગ સ્વામીએ કરી હતી. ગત 4 એપ્રિલના રોજ વડતાલની ગાદી માટે યોજાયેલ ચૂંટણીમાં સુરતમાં પણ ભારે ચર્ચા રહી હતી અને હરિભક્તો માટે સુરતમાં પણ જુદા જુદા સ્થળે મતદાનનું આયોજન કરાયું હતું. ત્યારે ચોકબજાર પોલીસની હદમાં રામપુરા મંદિર ખાતે ચૂંટણી વખતે મારામારી અને તવંચો કાઢવા જેવા બનાવ બન્યા હતા. તો કતારગામ પોલીસની હાથમાં બોગસ વોટિંગનું કાંડ બહાર આવ્યું હતું, જેમાં કતારગામ પોલીસે મુખ્ય આરોપી એવા હરિભક્ત દિવ્યેશ ભગત ગુરુ લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામીની ધરપકડ કરી હતી. ત્યારે સ્વામી નવતમ પ્રકાશ દ્વારા આજ રોજ ગાદી માટે આવી અને હાઈકોર્ટ અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. દેવપ્રકાશ સ્વામી, વડતાલ બોર્ડનો ચેરમેન છું. જે ગત 4/4/2015ની ચૂંટણી જે ઇલેક્શન હતું એમાં સુરત મતદારો ઘણા હતા, 22,000 જેટલા એના મતદારો હતા. 22,000 એમાં કહેવાતા સ્વામિનારાયણ સિદ્ધાંતના જે પક્ષ, જે જૂના આચાર્ય અજેન્દ્ર પ્રસાદના ટેકેદારોએ ખૂબ ઝાઝા પ્રમાણમાં બોગસ મતદાન કરેલું, જે ડુપ્લિકેટ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે બહુ મોટો દેશદ્રોહનો ગુનો ગણાય એવો મોટો ગુનો કરી અને ખોટું મતદાન કરેલું, એને ત્યારે પણ 4 જણાને પકડેલા, આજે પણ 1 પાર્ષદને પકડેલો અને એની ધરપકડ કરી અને કોર્ટમાં હાજર કરેલો અને એની 4 દિવસની રિમાન્ડ મંજૂર થયેલી છે. આ જે આધાર કાર્ડ ખોટા બનાવવા એ દરેકને માટે, માનવ માત્રને માટે એક મોટો ગુનો છે અને આવું કરવું ન જોઈએ. આ શા માટે થયું છે એની પૂરી તપાસ કરવી જોઈએ એવી અમારી સંતોની માગણી છે. જે પોતાની જે પોતાના જે એથિક્સ છે એના ઉપર બહુ મોટો પ્રશ્નચિહ્ન ખડો થાય છે. એ જેમની સાથે જોડાયેલા છે એવા વડતાલ ગાદીના ભૂતપૂર્વ આચાર્ય એ તો અત્યારે સીડી કાંડમાં ફરાર છે. તેઓ છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી પોલીસને તપાસમાં સહકાર આપતા નથી, વોન્ટેડ છે. ભારત સરકારના ઇતિહાસમાં 10-10 વર્ષથી વોન્ટેડ જે લોકો છે એવા વોન્ટેડ લોકોની યાદીમાં એક ધર્મના વડા હોય એવું કોઈ સંપ્રદાયનું કોઈ સ્થાન હોય, જે સર્વોચ્ચ છે આચાર્ય મહારાજ જે પદભ્રષ્ટ કરેલા છે એ પણ જો ફરાર આ રીતે રહી શકતા હોય તો આમાં કાયદો ક્યાં કામ કરે છે સામાન્ય પ્રજાજન માટે, એ પણ બહુ બધા લોકોને આમાંથી ચિંતા પેદા થાય તેવું એમનું એક કૃત્ય છે. સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે એમને સરેન્ડર થવા કહ્યું છતાં પણ થયા નથી, પોલીસને તપાસમાં સહકાર આપ્યો નથી અને આજની તારીખમાં તેઓ ફરાર છે. આવા પદભ્રષ્ટ માજી આચાર્યના નામે સિદ્ધાંત પક્ષ ઊભો કરીને જે લોકો ચૂંટાવા માગતા હતા એ લોકો શું સિદ્ધાંત સાબિત કરવાના હતા સંપ્રદાયનો ભવિષ્યની અંદર? સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને કહેલા આચાર્યના જે કર્મ છે એ કર્મોમાં પોતે દીક્ષા આપતા નહોતા, પોતે પ્રતિષ્ઠા કરતા નહોતા, સંપ્રદાયના સંતોને અનહદ રીતે અપમાનિત કરી અને ઘોર અપમાન કરી અને એમનો આદર જરા પણ રાખતા નહોતા. આવી ઘણી બધી બાબતોથી તેઓને લગભગ 13-14 બાબતોથી સત્સંગ મહાસભાએ પદભ્રષ્ટ કરેલા છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે અને અંશતઃ માન્યતા આપેલી છે. એ અંગેનો દાવો છેલ્લા 13 વર્ષથી નામદાર કોર્ટ નડિયાદમાં પેન્ડિંગ પડ્યો છે અને તેમને આચાર્ય તરીકે એક્ટિંગ કરવાની જ નથી, છતાં પણ તેમના સમર્થકો એન કેન પ્રકારે અમે આમને જ આચાર્ય માનીશું એવું કહી અને એમને વળગી રહ્યા છે. ગુરુ કોને માનવા કોને ન માનવા એ સ્થિતિની વાત આખી જુદી છે, પરંતુ આધિપત્ય અત્યારે વડતાલ ગાદીનું આચાર્ય મહારાજ વર્તમાનમાં જે બિરાજે છે રાકેશ પ્રસાદજી મહારાજશ્રી પાસે છે અને તેઓ શ્રી વડતાલ ગાદીના આચાર્ય છે. નવું ચૂંટાયેલું દેવપક્ષનું ટ્રસ્ટી મંડળ સંપૂર્ણપણે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીને પૂર્ણ રીતે વફાદાર છે. એમના વતી હું સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે અમારા વડતાલ મંદિરના ચેરમેન શ્રી મારી સાથે બેઠા છે પૂજ્ય દેવસ્વામી, એમના વતી આપ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા હું પોલીસ સમક્ષ માનનીય આપણા સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ અસ્થાના સાહેબ, એમની ટીમ, ડેપ્યુટી જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબો, કતારગામ PI માનનીય દિયોરા સાહેબ તપાસ કરે છે એ શ્રી પાડવી સાહેબ, આ તમામની પાસે હું માગણી કરું છું કે આ
મુદ્દો બહુ ગંભીર છે અને જરા પણ હળવાશથી કોઈ લે નહીં. આ અમે પ્રથમ પત્રકાર પરિષદ કરી અને આપની સમક્ષ આવ્યા છીએ. અમને એવું લાગ્યું કે અમુક પ્રકારની કલમો આમાં લાગવામાં આવી નથી. આની તપાસ પૂર્ણ રીતે, સજ્જડ રીતે, કમ્પ્લીટલી જે થવી જોઈએ એ પ્રમાણે નથી થતી. એના કારણે અમારા એડવોકેટ દ્વારા આજે લેખિતમાં પણ દિવ્યેશ ભગતને જ્યારે પકડીને રિમાન્ડ માગવાનો કાર્યક્રમ થયો છે ત્યારે અમારા વડતાલ મંદિર વતી હાજર રાખવાના પ્રયત્ન કર્યા છે. અમે આ બાબતમાં બહુ ગંભીર છીએ. સ્વામિનારાયણ ભગવાનના નામે અને વડતાલ સંપ્રદાયના નામે કોઈ માણસ ખોટા આધાર કાર્ડ કે બોગસ વસ્તુ બનાવીને સત્સંગની સમક્ષ આવે અને વડતાલ મંદિરને જ એનકેન પ્રકારે હેરેસમેન્ટ કરે તો એને અમે ચલાવી લઈશું નહીં. એટલે અમારી ઊંડી તપાસ થાય એવી માગણી છે. આમાં કાયદેસર વ્યવસ્થિત તપાસ થશે તો મને પૂરો વિશ્વાસ છે કે જે હેતુથી સ્વામિનારાયણ સિદ્ધાંત પક્ષને એ લોકો સત્તા પર લાવવા માગતા હતા એ હેતુને બર લાવવાથી કોને ફાયદો થતો હતો ત્યાં સુધી આ વાત પહોંચશે. એટલે આપના ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા, આપ સૌ ટીવી ચેનલ મિત્રો દ્વારા હું પ્રજા સમક્ષ સમગ્ર ગુજરાતના અમારા ખાસ સંપ્રદાયના સત્સંગીઓ અને જાગૃત પ્રજાજનોને એ કહેવા માગું છું કે વડતાલ સ્વામિનારાયણ મંદિરના યોજાયેલા ઇલેક્શનમાં જે લોકોએ ખોટા આધાર કાર્ડ ઉપર બોગસ આધાર કાર્ડો બનાવી અને બોગસ મતદાન કર્યું છે એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. અને એવા સ્વામિનારાયણ સિદ્ધાંત પક્ષના નામે ફરતા લોકોને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ક્યાંય પણ સમર્થન ન આપી શકાય એ આપણે કાયમ માટે વિચારવાની જરૂર છે. વડતાલની ગાદી માટે સુરતમાં થયેલ ચૂંટણીમાં રીતસર રાજનેતાઓએ જે રીતે ખુરશી માટે ચંગે ચડતા હોય તેવો માહોલ સર્જાયો હતો. તેથી વડતાલ જેવા પવિત્ર સ્થાનની ગાદી માટે રમાયેલ રાજકારણ તે સમાજ માટે પણ ખરાબ વાત કહેવાય. બ્યુરો રિપોર્ટ, એસના ન્યૂઝ, સુરત.